ડભોઈ ખાતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી વહેલી સવારથી લોકો દ્વારા ખોલવામાં આવેલ દુકાનો અને રોડ ઉપર નીકળી પડેલ લોકો સામે લાલ આંખ જાહેરનામાના ભંગ કરવા બદલ 20 ઉપરાંત લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. કોરોના વાયરસને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકો ઘરની બહાર ન નીકળે તેની તકેદારી માટે પોલીસે કડક કાર્યવાહી કરવા ગત રોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવાયું હતું કે લોકો ઘરથી બહાર ન નીકળે તેની ખાસ તકેદારી રાખવી બંધ કરી લોકોની જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા જોઈએ, જેને પગલે તારીખ 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ડભોઈ પંથકમાં આજે વહેલી સવારે લોકો બહાર રોડ ઉપર ખરીદી માટે આવી જતા ડભોઈ પોલીસે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી હતી. લોકો તો 144ની કલમ અંતર્ગત 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને 10 જેટલા નાના મોટા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા દરેક રીતે અપીલ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ ધરાવતા ઈસમોના સંક્રમણમાં ન આવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. જ્યારે ડીવાયએસપી કેવી સોલંકી, ડીવાયએસપી હરેન્દ્ર જે ચૌધરી અને પીઆઈ જે એમ વાઘેલા દ્વારા કોરોના વાયરસના પગલે લોકો પર લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં લોકો 144 કલમનું પાલન નહીં કરે તો વધુ સખ્ત બનવાની સૂચના તમામ પોલીસ જવાનોને આપવામાં આવી છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.